स्वामी श्रीसजानन्दस्वामीमहाराजनीजे शिवासुदेवविमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयं श्यामं सीतं द्विभुजमेव चतुर्भुजं च त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये सुतमे सता सर्वे कालवालसंवारे छेवरताल जेम जेमकरणे संभारे प्रवासी एम वरतालने अविनाशी ॐ मयावतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमः સ્વામી નારાયણ ભગવાનની જય શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય શ્રી દેવની જય શ્રી વડતાલ ધામ જય નિજ મંદિરમાં બિરાજમાન વાલા વાલા શ્રી કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ પિતા ભક્તિ માતા વાસુદેવ નારાયણ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી રણછોડરાય શ્રી નરનારાયણ દેવ શ્રી રાધાકૃષ્ણ દેવ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ આદિક સર્વે દેવો સેવોમાં ઉપસ્થિત પૂજ્ય ભંડારી સ્વામી શ્રીરંગદાજી સ્વામી તેમજ નિત્ય કથાનો શ્રવણ કરતા એવા પરમ ભક્ત શ્રી હર્ષદભાઈ પટેલ વેરાવાળા સતીશભાઈ પટેલ અવિધાવાળા માસ્તર અને મારા વાલા એવા ભક્ત શ્રી ભૈલાલભાઈ પટેલ ગજેરાવાળા તેમજ ઇન્ટરનેટના માધ્યમથી કથાનું શરણ કરતા દરેક ભક્તજનોને ખૂબ જ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ આજે આપણે આગલી પૂનમ છે ચૌદશ છે પણ હોલિકા દહન ચૌદસના દિવસે સાંજે કરવામાં આવ્યું કેમ કે નહીં સાંજે એકમ બેસી જવાથી આજે ભારતમાં ગઈકાલે રાત્રે એટલે આજે સવાર થઈ ગઈ ને એટલે ભારતની ગઈકાલે રાત્રે હોલિકા દહન બધે થઈ ગયું અહીં થઈ ગયું ને તો તો આજે કરવાનું હોય કાલે ખોટું કર નાખ્યું આજે જ કરવું પડે અહીં કરવાવાળાને વાળાને અહીં સવારે કર્યું એટલે એમ જ કહ્યું છે ને ઇન્ડિયામાં આજે થયું પણ એમ કે આપણી બપોર થઈ હોય પણ ઇન્ડિયામાં સવાર થઈ ગયું ને આજે અત્યારે એમ ત્યાં જ્યારે કર્યું ત્યારે આપણી બપોર હતી અત્યારે સવાર થઈ ગયું એમ કહું છું એટલે ઇન્ડિયામાં ગઈકાલે રાત્રે થઈ ગયું અને આજે ત્યાં પૂનમ છે અત્યારે એટલે પૂનમનો તો બહુ મોટો ઉત્સવ હોય તો હવે આપણે મૂળ કથામાં પ્રવેશ કરીએ પણ જો હોળીનો મહિમા સાંભળ્યો તો હોળીનો મહિમા કહીએ અને શ્રીમદ્ ભાગવત પુરાણની કથા સાંભળીએ તો એ કહીએ બોલો હવે ભાઈલાલભાઈ બોલો બસ હા તો ભાગવત કરીએ બરાબર હા એ તો છે ને કે કાલે સવારે હોળીની વાત કરીશું જે જાણી હોય એ વાત તો આવે જ પણ નવી વાત આવે એ કહીશું બરાબર તો આપણે મૂળ કથામાં શ્રીમદ ભાગવત પુરાણ એકાદશ કંધ એની કથા ચાલી રહી છે એમાં આપણે શું સાંભળ્યું હતું સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહી રહ્યા છે કે ભગવાન જ્યારે સમુદ્ર ની અંદર આખી દ્વારિકાને ડૂબાડવાના હતા એ પહેલાં ઉદ્ધવજીને જ્ઞાન આપી રહ્યા છે ઉદ્ધવજીને કહે છે કે તમે અહીંયાથી દ્વારિકા નગરીનો ત્યાગ કરી અને ભદ્રિકાશ્રમમાં જાઓ પણ ઉદ્ધવજીને છોડવું થોડું કઠણ પડે છે શું કામ કઠોણ પડે છે જ્ઞાન તો છે પણ જ્ઞાન છે ને હંમેશા કેવા માટે હોય કેના માટે હોય વક્તાને શું હોય બોલીને સામેવાળાને સુધારવાના પોતાને સુધરવાનું એટલે હંમેશા જ્ઞાન છે ને દેવા માટે હોય છે જ્ઞાન સ્વીકારવાનું હોય એવા બહુ ઓછા હોય એટલે સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત જ્યારે ભગવાને આ પ્રમાણે આદેશ આપ્યો ત્યારે ભગવાનના પરમ પ્રિય ઉદ્ધવજીએ તેમને પ્રણામ કરીને તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી આ પ્રશ્ન કર્યો છોડવાનું કીધું એટલે ગમ્યું નહીં એટલે તરત પ્રશ્ન કર્યો એ આવ્યું હતું ને ગઈકાલે કરો તો આવ્યું એ જ ચાલે છે ને એટલે ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો કે હે ભગવાન આપ જ યોગેશ્વર છો યોગ આપનામાં જ પ્રતિષ્ઠિત છે આપ સાક્ષાત યોગ મૂર્તિ છો અને યોગને ઉત્પન્ન કરનાર પણ આપ જ છો આપે મારા પરમ કલ્યાણ માટે જ સંન્યાસ રૂપી ત્યાગનો ઉપદેશ મને કર્યો છે હે અનંત વિષયજીઓ જે અનેક કામનાઓમાં ફસાયેલા છે તેમના માટે આ ત્યાગનું તત્વ સમજવું અત્યંત મુશ્કેલ છે ખાસ કરીને જે આપની ભક્તિથી વિમુખ છે તેમને માટે તો વિશેષ કઠિન છે એવો મારો અભિપ્રાય છે આ તો આપણને બધાને ખબર જ છે ભગવાનના ભક્તો હોય એને ત્યાગ કરતાં વાર ના લાગે પણ જેને જ્ઞાન ના હોય એને શું થાય નેવું નેવું વર્ષ થઈ ગયા હોય પંચાણું પંચાણું વર્ષના દાદા થઈ ગયા હોય અને એ દાદા ધામમાં જાય એટલે છોકરાઓ પોક મૂકીને રડે હવે દાદા વૈયા ગયા હવે અમારું કોણ દાદા કાંઈ કરતા ન હોય એ ખળીને બે કટકા કરતા ન હોય અને બિચારાને શરીરની અંદર એટલી બધી પીડા થતી હોય અને એ દેહમાંથી પ્રાણ નીકળી જાય ને દાદા વયા જાય તોય સંસારી જીવ હોય શું કરે એની પાછળ રુદન કરવા મળે અને હરિભગત હોય શું વિચારે કે એને હવે આ પીડામાંથી મુક્તિ મળી અને ભગવાનના ભક્ત હોય તો ભગવાનના ધામમાં ગયા ન હોય તો જ્યાં જવાના હોય ત્યાં જાય પણ આપણને એનું ખબર ન હોય ક્યાં ગયા ઈ આપણે લખીએ પછી નીચે હરિભગત ન હોય શું લખે સ્વર્ગવાસ થયો વૈષ્ણવ હોય એમ લખે ગોલોકવાસ થયો રામચંદ્ર ઉપાસક હોય એ વૈકુંઠવાસ લખે અને સ્વામિનારાયણનો ઉપાસક હોય તો અક્ષરવાસી લખે અને એમાં પાસે અપડેટ થયેલા હોય એ પાસે એમાંથી આગળ ગયા છે મૂર્તિ નિવાસી લખે છે શું લખે મૂર્તિ નિવાસી આ તો બધું બહુ અપડેટ થતા જાય ને બધા આવું બધું હોય એટલે સુખદેવજી મહારાજે કીધું એટલે તરત જ ઉદ્ધવજીએ જે પ્રશ્ન કર્યો ભગવાનને કે તમે તો યોગેશ્વર છો તમે યોગમાં પ્રતિષ્ઠિત જ છો છતાં પણ તમે જે પરમ કલ્યાણ માટે સંન્યાસ રૂપી ત્યાગનો ઉપદેશ કર્યો ને એ મને ઉપદેશ કર્યો એમાં મને વાંધો નથી પણ તકલીફ ક્યાં છે કે અનેક જીવો કામનાઓમાં ફસાયેલા છે એટલે ઉદ્ધવજી કંઈ ફસાયેલા નહોતા પણ આપણા માટે કે છે જો ફસાયેલા હોય તો જેવા વરણીરાજ લોજમાં આવ્યા એટલે શું કીધું કે હવે મારો સમય પૂરો થઈ ગયો છે અને તરત જ ભગવાનને દીક્ષા આપીને બીજે જ વર્ષે ગાદી બેસાડીને તરત જ વિદાય લઈ લીધી આ લોકમાંથી એટલે એ તો ભગવાન મોકલે અને ભગવાનની આજ્ઞાથી આવ્યા હોય અહીંયા આપણે છૂટવાની બહુ મુશ્કેલી હોય છે એટલા માટે ઉદ્ધવજી આપણા માટે પ્રશ્ન કરે છે એટલે કે છે કે અનંત વિષય જીવો જે અનેક કામનાઓમાં ફસાયેલા છે એમના માટે આ ત્યાગનું તત્વ સમજવું અત્યંત મુશ્કેલ છે આપણને સદાશિવભાઈ શેઠની હવેલીનું દ્રષ્ટાન્ ખબર છે કે ભાઈ એણે હવેલી બનાવી હતી એટલે શું કર્યું હતું ત્યાગ કરવો તકલીફ પડે ને હવેલીમાં મન બંધાઈ ગયું જીવ જળાઈ ગયો એટલે ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ સંતના શિષ્ય હતા તો સ્વામીએ શું જાણ્યું કે આનો જીવ હવેલીમાં બંધાઈ ગયો છે એટલે હવેલીમાં બંધાઈ ગયો એટલે શું કરવું પડે પછી હવેલી ખોટી કરવી પડે ખોટી ન થાય તો શું થાય માનો કદાચ હવેલી બળી ના હોત અને સ્વામી ત્યાં ગયા હોત અને ઉપદેશ ના કર્યો હોય વખાણ કર્યા હોય આ હો સદાશિભાઈ તમારી હવેલી એટલે તો અહીંયા આખા ખંભાતમાં ક્યાંય નહીં એવી હવેલી તો પેલાને કેટલો પાવર ચડી જાય અને અહીંયા હવેલી બળી ગઈ જે કારણસર આગ લાગી હોય ને દીવા પ્રગટાયો હોય ને ગમે તે થયું હોય પણ પત્ર જ્યારે આવ્યો ત્યારે પણ પત્ર કોના હાથમાં આવ્યો હતો સ્વામીના હાથમાં આવ્યો હતો એ સ્વામીએ પત્ર વાંચી ગાદી નીચે મૂકી દીધો અને હવેલી ખોટી કરાવી ખોટું સમજવું એટલે શું સાંખ્ય જ્ઞાન કરવું આપણી નજર સામે જેટલું દેખાય છે એ બધું કેવું છે બધું જ ખોટું છે એટલે તો શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કીધું કે ભાઈ તું એમ માને છે કે હું મારું છું પણ તે કાંઈ કોઈને માર્યા આ તો બધા મરેલા જ છે આ તો હું તને અસપાવું છું આપણે નહીં મારીએ તો કાળ તો મારે જ છે ને બધાને આપણને ક્ષણે ક્ષણે કાળ મારી રહ્યો છે પણ આપણને ખબર નથી આપણે ફોટા જોઈએ ત્યારે ખબર પડે છે ઓહ વીસ વર્ષ પેલા હું આવો દેખાતો હતો ચાલીસ પડે ઓ હું નાનો ત્યારે આવો લાગતો અત્યારે જો હાથમાં લાકડી આવી ગઈ છે એટલે એક ગામડાની અંદર મેળો ભરાણો તે મેળામાં કોઈ દિવસ માજી ગયેલા નહીં તે માજીને ને એમ થયું મેળામાં જાઓ તે એમની જે સખીઓ કહેવાય ને દોષીઓ બધા એ બેનો બધા અરે માજી એક મેળામાં આવ્યા મેળામાં બધી વસ્તુ મળતી હોય ગામડાના મેળા હોય ને એમાં બધું મળતું હોય ત્યાં માજીએ મેળામાંથી એક લારીએ આભલું જોયું શું જોયું આભલું એટલે દર્પણ હા અરીસો એ જોયો ને એટલે ઓલાને કે આ કેટલા આપ્યો આપ્યો એને કિંમત કીધી કે ભાઈ પચાસ પૈસાનો આપ્યો કે બતાય તે આબલું બતાવ્યું જોયું કેમ ઓલા ભાઈ કેમ મૂકી દીધું કે આમ બરાબર દેખાતું નથી ઓલા એ બીજું આભલું લઈને આપ્યું એમાં જોયું કે આ આમેય હજી બરાબર નથી દેખાતું તે ઓલાએ કીધું આભલું તો બરાબર છે પણ એને વર્ષો પેલા ચહેરો એનો જોયો હતો ને પછી કોઈ દી જોયેલો નહીં એટલે આભલામાં એ દેખાય છે એટલે એને ખબર નથી કે હું હવે ગૈઢી થઈ ગઈ છું એટલે આપણું એવું છે બધાનું ગૈઢા થઈ જાય ને તો એ કોઈને ગેઢા કેવું ગમે નહીં ઓલ્ડ પીપલ કહીએ તો થોડુંક સારું ન લાગે અને આંટી ને અંકલ કહીએ તો હ અને એમાં એમ કહ્યું કે બ્યુટીફુલ આંટી તો તો આંટી ખુશ થઈ જાય તો મને તો યુવાન કીધા એમ એટલે ઉદ્ધવજી કહી રહ્યા છે કે ભગવાનથી જે વિમુખ છે ભક્તિથી જે વિમુખ છે એમના માટે કઠિન છે એવો મારો અભિપ્રાય છે તો હે પ્રભુ હું પણ હું અને મારા ચક્કરમાં ફસાયેલો છું કેમાં ચક ફસાઈ ગયો છું હું અને મારાપણામાં મારી બુદ્ધિ પણ આપની જ માયાને લીધે પોતાના પરિવાર અને પોતાના સ્વજનોમાં એટલી ગંભીર અહમ મમતાના કારણે ફસાયેલી છે કે હું એને મૂળતાવશ છોડી શકતો નથી આપે જે હમણાં સંન્યાસ ધર્મનું પ્રતિપાદન કર્યું તેને હું પણ કઈ રીતે સહજ ભાવે અપનાવી શકું એ વિચારીને આપણા સેવક એવા મને આપ સરળ રીતે ઉપદેશ આપો આવી રીતે કહે છે કે મને એવો તમે સરળ રીતે ઉપદેશ આપો કે જેથી કરીને હું પણ આની અંદર બંધાઈ ગયો છું જીવ કેમાં બંધાઈ જાય છે પરિવારમાં માસ્ટર ને છોકરા આઘાર રહેતા હોય ને ત્યારે માનું ભગવાને બહુ મોટી કૃપા કરી કે આપણે બંધાણા તો નથી એ ભલે ના ઘરે એની રીતે ભલે રહેતા તો આપણે બંધાઈએ નહીં અને કદાચ ભેગા રહીએ તો એમ માનવાનું કે ભગવાને મારી સેવા માટે આ મુક્તોને મૂકેલા છે તો એમાં આપણે બંધાવાય નહીં એટલે કહે છે કે હું મૂળતાવશ છોડી શકતો નથી કોણ ઉદ્ધવજી કહે છે ત્યાં આપણે લઈ લેવાના ઉદ્ધવજીની જગ્યાએ આપણે બે જવાનું કે હું પણ મૂળતાવશ પરિવારને છોડી શકતો નથી એટલે તમે જે મને સંન્યાસ ધર્મનું પ્રતિપાદન કર્યું તેને હું કઈ રીતે સહજપણે અપનાવી શકું સહેલી રીતે કઈ રીતે અપનાવું સંન્યાસ એમ કેવું હેલું છે કરવું અઘરું છે આપણને બધા દષ્ટાંતો સંતો આપે છે ને એક ગામમાં કોઈ ભાઈનો દીકરી ઓલા કોઈ ભાઈનો દીકરો ધામમાં ગયો તો બહુ રુદન કરતા હતા અને પછી સાધુ મહાત્માને બોલાવ્યા હતા એ બધો ઉપદેશ આપ્યો કે ભાઈ આ લોકમાં આવ્યા એને જવાનું જ છે ને આમ છે ને તેમ છે ને પછી ઓલા ભાઈ શાંત થઈ ગયા પછી થોડા દિવસ થયા તે પેલા સાધુ મહાત્માના આશ્રમમાં એક બકરી હતી એ બકરી મરી ગઈ સાધુ મહાત્માય રોવાનું શરૂ કર્યું ઓલાને તો હગો દીકરો હતો એટલે રોતો હતો અને આને તો વિજાતી બકરી એટલે કઈ પોતાની તો જાતિની નહીં પોતાની દીકરી નહોતી તોય રડવાનું શરૂ કર્યું બધા સમજાવવા મળ્યા તે પેલા ભય આવ્યા છોકરો મરી ગયો તો ને એ ભાઈ આવ્યો કે કેમ મહાત્મા રડો છો તે દિવસે તો મને ઉપદેશ આપતા હતા કે તમારો છોકરો તો મરી ગયો ત્યારે કહેતા હતા ને કે આ લોકમાં જે આવ્યા ને બધાને જવાનો છે એ તો મારો છોકરો હતો ને મરી ગયો તો એટલે હું રોતો પણ આ ક્યાં તમારી છોકરી છે આ તો બકરી છે એ કે ઓ મેરી થી ઓ તેરે તેરા પુત્ર થાકે બકરી પણ મારી હતી અને એ છોકરો થોડો મારો હતો એ તો તારો હતો એટલે જ્ઞાન દેવા માટે છે જ્ઞાન જ્ઞાન સ્વીકારવા માટે બહુ ઓછા ને હોય હું હંમેશા જ્ઞાન છે ને બધા આપે બહુ એટલે ઘણા કે સલાહ આપવાની જરૂર નથી સહકાર આપવાની જરૂર છે સહકાર કે જો અત્યારે કરવાની તો ડીશો ની તૈયારી કરવા એવા તો માસ્તર ઉભા થઈ અને એમને મદદ કરવા ગયા કે સલાહ કરનારા ઘણા હોય ભયલાલ ભાઈ આમ ગોઠવજો ને આમ ગોઠવજો જો પણ ઉભા થઈને બે મિનિટ ત્યાં જઈને યાર જાય તો સહકાર આપ્યો કહેવાય એટલે સલાહકાર ની બહુ જરૂર નથી સહકાર ની જરૂર છે સેવા કરવા વાળાની જરૂર છે સેવા લેવા વાળાની બહુ જરૂર એ તો બહુ મળી રહેવાના સેવા લેવા વાળા સેવા કરવા વાળા ઓછા મળે એટલે સરળ પણ એવો ઉપદેશ આપો કે જેમ મને ખબર પડે એટલે હજી ઉદ્ધવજી આગળ કહે છે કે હે ઈશ્વર આપ જ સત્ય સ્વરૂપ છું અને સર્વના નેત્રા સ્વરૂપ પ્રકાશ પણ આપ જ છું સર્વના આત્મા પણ આપ જ છો આથી આપના સિવાય આ તત્વના સંબંધમાં પ્રતિપાદન કરનારો હું કોઈને જોતો નથી કારણ કે બ્રહ્માથી લઈને જેટલા પણ છે એ બધા જ બાહ્ય દ્રષ્ટિ ધરાવનારા છે અને આપ જ આપની માયાથી મોહિત અને બાહ્ય દ્રષ્ટિ ધરાવનારા છે અને આપની માયામાં મોહિત થઈ રહ્યા છે આવું કે છે કે ભગવાન એક જ કેવા છે તો કે તમે એક જ સત્ય સ્વરૂપ છો બાકી કોઈ સત્ય છે નહીં એટલે તો શ્રીમદ્ ભાગવતના પહેલા જ સ્કંદની અંદર પહેલા જ શ્લોકમાં શું કીધું સત્યમ પરમ ધીમહી નામ નો લખ્યું જો નામ લખ્યું હોત કે શ્રી કૃષ્ણ પરમ ધીમહી તો શું કેત કે શ્રીમદ ભાગવત પુરાણ વૈષ્ણવ એમ કે અમારું છે રામમ પરમ ધીમહી લખ્યું હોય તો શું કે રામચંદ્ર ઉપાસક હોય એમ કે ભાગવત તો અમારું છે પણ જ્યારે શ્લોક શરૂ થયો ત્યારે શું કહી દીધું સત્યમ પરમ ધીમી કેતા એવા જે સત્ય સ્વરૂપ આપ છો તો જ નેત્ર રૂપ સ્વરૂપ પ્રકાશક પણ આપ જ છો અને દરેકના આત્મા પણ આપ જ છો આથી આપના સિવાય તત્વના સંબંધમાં પ્રતિપાદન કરનારું કંઈ જ નથી એમ અહીંયા ઉદ્ધવજી કહી રહ્યા છે કે હું કોઈને જોતો જ નથી તમને એક જ ને જોઉં છું કારણ કે બ્રહ્માથી લઈ અને બધા જ બાહ્ય દ્રષ્ટિથી પોતાની માયાની અંદર ભગવાનને માયામાં મોહિત થઈ ગયા છે એટલે બાહ્ય દ્રષ્ટિ ધરાવનારા બધા છે એટલે આપણે મુક્તાનંદ સ્વામીના પદમાં ગાઈએ છીએ ને રે બ્રહ્માથી કીટ લગી જોયું જૂઠું સુખ જાણીને ભગોવ્યું મુક્તાનંદ મનતમ સંગ મોયુરે શ્યામ તમે સાચું નાં તેથી હે પ્રભુ હું નરના સખા એવા આપ નારાયણના શરણમાં છું નરના સખા બે દિવસ પછી કેતા પરમ દિવસે નર અને નારાયણ જયંતિ આવશે એટલે કહે છે કે નરના સખા એવા આપ નારાયણ એમના હું શરણમાં છું આપ નિરંજન છો આપ અનંત પર છો આપ સર્વજ્ઞ છો સર્વના નિયંતા અને અવિનાશી છો વૈકુંઠ ધામના માલિક છો હું સંસારના તાપોથી સંતપ્ત થઈ રહ્યો છું આપ મને કલ્યાણના માર્ગનો ઉપદેશ આપીને મારો ઉદ્ધાર કરો આવું કીધું લો ઉદ્ધાર નહીં થઈ ગયો હોય સારંગપુરના ત્રીજા વચના ભગવાને કીધું કે ભાઈ યાદવો તો અભાગ્યા એક ઉદ્ધવજી એક જ જ્ઞાની કીધા કે ઉદ્ધવજી એક જ ભગવાનને ઓળખ્યા હતા બીજા બધા ભગવાન ભેગા રહેતા હતા પણ અભાગ્યા કીધા છે તો અહીંયા શું કહે છે કે તમે એક જ કેવા છો કે નિરંજન છો અનંત છો અપાર છો સર્વજ્ઞ છો સર્વના નિયંત્ર પણ તમે છો અવિનાશી છો ક્યારેય ભગવાનનો નાશ થાય નહીં અને વૈકુંઠ ધામના માલિક આપ છો એટલે જો જ્યાં જેવો શબ્દ પ્રાસ મળે ને એવું લખે શ્રીકૃષ્ણે ભગવાનનું ધામ લખ્યું હોય ક્યાંક ગોલોક તો અહીંયા પાછું એમ કહેશે કે વૈકુંઠ વૈકુંઠધામના માલિક છે તો ગોલોક મટી ગયું તો એવું ના હોય શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ દેખાડ્યું એવું મારા જે વચનાત્મા કીધું છે તો શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ કીધું તો હું વૈકુંઠ ત્યાં પાછું ગોલક વહી ગયું એટલે ભગવાન એક જ છે ભગવાનના અવતારો ઘણા બધા હોય પછી ભગવાનના જે જે અવતારો થયા એ વખતે જે જે અવતારોએ જે 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 નામ દીધા એ પ્રમાણે બધા નામના નામ લઈ પણ ભગવાનની ભક્તિ કરવામાં પોતાને પતિવતા પણ હોવું જોઈએ જેમ હનુમાનજી મહારાજની વાત મહારાજે કરી કે હનુમાનજી મહારાજ છે એ રામચંદ્રના ઉપાસક છે તો રામચંદ્ર ભગવાન પછી તો ભગવાનના કેટલાય અવતારો થઈ ગયા પણ રામચંદ્રજીની વિશે જેવી હનુમાનજી મહારાજને નિષ્ઠા છે એવી બીજા કોઈ અવતારોમાં નિષ્ઠા નથી એવી પતિવતાની ભક્તિ હોવી જોઈએ એટલે એક જ ભગવાન આપણા એમ દરેકને પોતાના ઈષ્ટદેવ પ્રત્યે નિષ્ઠા થઈ જાય તો કાંઈ માથાકૂટ આવે એટલે કે છે કે હું સંસારના તાપોથી સંતપ્ત થઈ રહ્યો છું તે મને કલ્યાણ માર્ગનો ઉપદેશ આપીને મારો ઉદ્ધાર કરો હવે શ્રી ભગવાન કહે છે શ્રી ભગવાન વાત શ્રી ભગવાને કહ્યું પ્રિય ઉદ્ધવ ઘણું કરીને આ સંસારમાં જે લોકો લોકવ્યવહાર અને તત્વજ્ઞાનમાં બુદ્ધિમાન હોય છે તેઓ સ્વયં પોતાનો અશુભ વાસનાઓથી ઉદ્ધાર કરી લે છે આવું કીધું લ્યો અશુભ વાસનાઓથી ઉદ્ધાર કરી લે છે અશુભ વાસનાથી ઉદ્ધાર થાય નહીં એટલે કે છે કે હે ઉદ્ધવ ઘણું કરીને આ સંસારની અંદર જે લોકો લોકવ્યવહારમાં અને તત્વજ્ઞાનમાં બુદ્ધિમાન છે તેઓ સ્વયં પોતાનો અશુભ વાસનાઓથી ઉદ્ધાર કરી લે છે એટલે કેતા ઉદ્ધાર થતો નથી કે વ્યવહારની અંદર એ બુદ્ધિમાન છે તત્વજ્ઞાનમાં બુદ્ધિમાન છે પણ ભગવાનનું જ્ઞાન છે નહીં એટલે એ અશુભ વાસનાથી ઉદ્ધાર કરી લે છે માયામાં રહે છે એટલે આગળ કહે છે કે વિશેષરૂપે મનુષ્ય સ્વયં જ પોતાનો ગુરુ છે પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ દ્વારા પોતે જ પોતાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે પોતે જ પોતાના ગુરુ થવું પડે તો ખ્યાલ આવે કે હું કોણ છું મારે શું કરવાનું છે એટલે ભગવાન કહે છે કે વિશેષ રૂપે મનુષ્ય સ્વયં પોતાનો જ ગુરુ છે પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ દ્વારા પોતે જ પોતાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે અને જે છે એવા જ્ઞાની લોકો મનુષ્ય યોનીમાં સર્વ શક્તિ સંપન્ન હું જ પરમાત્માનો પ્રત્યક્ષ રૂપે અથવા સર્વ વ્યાપક વિરાટ સગુણ નિરાકાર રૂપે સાક્ષાત્કાર કરી લે છે જો આવી રીતે ભગવાનની જ્યાં વાત આવે ત્યારે કેટલાય લોકો એવા છે કે શ્રીમદ્ ભાગવત પુરાણમાંથી પણ આપણને નિરાકાર ભગવાન સમજાવે અને કેટલા એવા છે કે આપણને શ્રીમદ્ ભાગવતમાંથી સાકાર ભગવાનની પ્રતિપાદનની વાતો કરીને સાકારપણું સમજાવે એટલે શાસ્ત્ર અને યોગ શાસ્ત્ર આ બેની અંદર જે લોકો પ્રવીણ છે એ લોકો શું કરે છે તો કે એવા જ્ઞાની લોકો છે એ મનુષ્ય યોનીમાં સર્વશક્તિ સંપન્ન પરમાત્માનો કહેતાં મૂજ પરમાત્માનો પ્રત્યક્ષ રૂપે તથા સર્વવ્યાપક વિરાટ સગુણ નિરાકાર રૂપે સાક્ષાત કરી લે છે કેતા ભગવાનને નિરાકાર પણ માને છો ત્યારે કેવી રીતે માને છે તો કે ભગવાનને માયિક આકાર નથી દિવ્ય આકાર તો છે માયિક આકારથી ભગવાનને નિરાકાર માને છે અને ભગવાનને પ્રત્યક્ષ રૂપે માની અને સાક્ષાત કરી લે છે સાક્ષાત્કાર કરી લે છે મેં એક પગવાળા બે પગવાળા ત્રણ પગવાળા અને ચાર પગવાળા અને ઘણા પગવાળા અને પગ વિના આ પ્રમાણે અનેક નિર્માણ કર્યું પરંતુ તે બધામાં મને મનુષ્ય શરીર સૌથી વધારે પ્રિય છે આવું ભગવાન કે છે એક પગવાળા વાળા કોઈને જોયા ભગવાને લખ્યું આમાં હે એક પગવાળા બે પગવાળા ત્રણ પગવાળા ચાર પગવાળા તથા ઘણા પગવાળા ઘણા પગવાળા કોણ હોય કાન ઘણા પગ હોતા નથી કીડા હોય કે વિશેષ તો કોઈ બીજા ઘણા પગવાળા દેખાય નહીં ને એટલે આપણને ન ખબર હોય તો નેશનલ જીઓગ્રાફી વાળા બધા ગોતતા હોય કેમ કે એનું કામ જ છે એ બધા એમાં એમાં જ રહેવાના ને એમાં એમાં જન્મવાના એમાં એમાં મરવાના કેમ કે જેવું ચિંતો ને એવું એનું ઉદ્ધ એવો ઉદ્ધાર થાય એટલે ભગવાન એવું કીધું કે આટલા બધા મેં સર્જન કર્યા પગ વાળા અને પગ વગર નહીં પણ એમાં બધામાં પ્રિય કોણ થયું મનુષ્યનું શરીર જ સૌથી વધારે ભગવાન કે મને પ્રિય છે હું તો અગ્રાહ્ય ભગવાન શું કહે છે કે હું તો અગ્રાહ્ય છું પરંતુ આ મનુષ્ય શરીર દ્વારા જે કારણોથી હું જાણી શકાવ છું તે કારણોથી ચિહ્નોથી અનુમાનથી તેઓ મને શોધી લે છે કોણ શોધી લે છે જે ભક્ત એવો છે મમુક્ષુ છે જેને ભગવાનનું જ્ઞાન મેળવી પોતાના જીવાત્માનું કલ્યાણ કરવું છે એ લોકો શું કરે છે તો કે હું તો અગ્રાહ્ય છું કેતા મારા તત્વોને સમજવું બહુ કઠણ છે ભગવાન ઓળખવાને એ બહુ અઘરા છે બાકી બધું ઓળખાઈ જાય પણ ભગવાન ઓળખાય નહીં એટલે ભગવાનને ઓળખવા બહુ કઠણ છે છતાં મનુષ્ય શરીર દ્વારા જે કારણોથી હું જાણી શકાવ છું તે કારણોથી ચિહ્નોથી અનુમાનથી તેઓ મને શોધી લે છે કેટલાય પ્રસંગો એવા છે કે ભગવાનને લોકોએ ચિહ્નોથી ઓળખી લીધા ભગવાનના ચરણમાં સોળ ચિહ્ન જોયા અને ભગવાનની ઓળખાણ થઈ ગઈ કોઈએ ભગવાનને દહીં ચાટતા જોયા કોણીએ જીભ આવી અને ભગવાનને જોયા અને નિશ્ચય થઈ ગયો કે આ ભગવાન હોય આ સિવાય આપણી કોઈની જીભ કાંડે અટતી હોય તો કેવું કોણીય જીભ અડે તો કેવું અહીંયા આવીને કે ભાઈ મારી જીભ કોણી અડી જાય છે તો આપણે કહેવાય કે આ ભગવાન હશે ટ્રાય કરવી ક્યારેક કોણીએ જીભ અડી જાય છે કે નહીં એમ એટલે ભગવાન જ્યારે એવી લીલા કરતા હોય ચરિત્ર કરતા હોય ત્યારે સામાન્ય જીવને ખબર પડે નહીં પણ જે મુમુક્ષ જીવાત્મા છે એ કારણોથી ભગવાનના ચિહ્નોથી અને થી જાણી લે ભગવાનને પરછાયો હોતો નથી ભગવાન દીવો કર્યો તો આરપાર દેખાય આવા બધા કારણો બધા ઘણા બધા હતા એટલે કે છે કે આ વિષયમાં મહાત્માઓ એક પ્રાચીન ઇતિહાસ ઘણી વખત કહેતા આવ્યા છે તે ઇતિહાસ પરમ તેજસ્વી અદભુત અવધૂત એવા દત્તાત્રેય અને યદુરાજાના સંવાદમાં છે એકવાર ધર્મના મર્મગ્ન યદુરાજાએ જોયું કે એક ત્રિકાલદર્શી તરુણ અવધોત બ્રાહ્મણ નિર્ભયતાર્થી વિચરી રહ્યા છે ત્યારે તેમને તેમણે આ પ્રમાણે પ્રશ્ન કર્યો એટલે હવે એમના જે આઠ પ્રકારના જે ગુરુઓ છે એ પૃથ્વીથી માંડી અને કબૂતર સુધીના આઠ ગુરુઓની કથા અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કરી રહ્યા છે કે આ વિષયની અંદર એક પ્રાચીન ઇતિહાસ કહેતા ઋષિમુનિઓ ઘણી વખત કહેતા આવ્યા છે કે પરમ તેજસ્વી એવા અવધૂત દત્તાત્રેય અને યદુરાજાના સંવાદની અંદર આ ઇતિહાસ કયો છે એટલે એકવાર ધર્મના મર્મગ્ન એવા યદુરાજાએ જોયું કે તિકાલદર્શી તરુણ અવધૂત બ્રાહ્મણ એ નિર્ભયતાથી વિચરી રહ્યા છે ત્યારે તેમણે આ પ્રશ્ન પૂછ્યો એટલે ઘણી વખત આપણને શંકા થાય કે દત્તાત્રેય એ સ્વયં ભગવાનના અવતાર છે તો તેમણે લોકોને શિક્ષણ આપવાના હેતુથી ચોવીસ ગુરુઓ કર્યા છે કેટલા એ ચોવીસ ગુરુઓના નામ લીધા છે તો એ ઉદાહરણથી ઉપદેશ ગ્રહણ કરવામાં દરેક વ્યક્તિને સમજાઈ જાય તેથી તેમાંથી સાર વાત ગ્રહણ કરવી કેટલી એમાંથી જે સાર સાર હોય ને એ ગ્રહણ કરવો એટલે યદુરાજાએ એ પ્રશ્ન કર્યો કોને પ્રશ્ન કર્યો દત્તાત્રેયને એટલે મેં ઘણી વખત કહ્યું કે શ્રીમંત ભાગવત પુરાણની કથા સાંભળતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખીને સાંભળવું કથા ચાલતી હોય સુખદેવજી અને પરીક્ષિતની તો એની અંદર સંવાદ કોનો આવ્યો શ્રી કૃષ્ણ અને ઉદ્ધવજીનો તો એની અંદર ત્રીજો સંવાદ કોનો ઉમેરાણો યદુરાજાનો અને દત્તાત્રેયનો એટલે કથા મૂળ સાંભળે છે કોણ પાછા શિખદેવજી મહારાજ પરીક્ષિતને કે છે પણ એની અંદર પાછા બે બીજા શ્રોતા વક્તા એની અંદર ત્રીજા શ્રોતા વક્તા એટલે ક્યારે કયા શ્રોતા આવી જાય એ કઈ ખ્યાલ આવે નહી એટલે યદુરાજા એ પ્રશ્ન કર્યો કે હે બ્રહ્મન આપ તો કર્મ આપ કર્મ તો કરતા નથી તો પછી આપને અત્યંત નિપુણ બુદ્ધિ ક્યાંથી પ્રાપ્ત થઈ જે બુદ્ધિનો આશ્રય લઈને આપ પરમ વિદ્વાન હોવા છતાં પણ બાળકની જેમ સંસારમાં વિચરો છો આવી વાત કરી વાત કરી આવી તથા તે ભગવાનને પ્રશ્ન કર્યો કે તમે કાંઈ કર્મ તો કરતા નથી તો પછી આપને આવી અત્યંત નિપુણ બુદ્ધિ નિપુણ બુદ્ધિ એટલે પરિપક્વ બુદ્ધિ ક્યાંથી પ્રાપ્ત થઈ કે જે બુદ્ધિનો આશ્રય લઈ અને આપ પરમ વિદ્વાન હોવા છતાં બાળકની જેમ સંસારમાં વિચરણ કરી રહ્યા છો એટલે કે છે કે પ્રાય જોવામાં આવે છે કે મનુષ્ય કોઈને કોઈ કામના માટે ધર્મ અર્થ કામમાં અને તત્વજ્ઞાનની ઈચ્છામાં પ્રવૃત્ત થાય છે જેથી તેમને તેના બદલામાં આયુષ્ય યશ કીર્તિ અથવા ધન સંપત્તિ મળે પરંતુ આપને જોઉં છું કે આપ તો સમર્થ છો સાથે સાથે જ્ઞાની અને દક્ષ છો સુંદર શરીર પણ છે અમૃત જેવી વાણી છે તો પછી આપ ન તો કાંઈ કર્મ કરો છો કે ન તો તમને કોઈ કામના છે તદ્દન જળ ઉન્મત અવધૂતની જેમ પોતાની જ મસ્તીમાં રહ્યા છો અન્ય લોકો તો કામ ક્રોધ અને લોભરૂપી દાવાનળમાં બળી રહ્યા છે અને આ કામ ક્રોધ લોભરૂપ અગ્નિથી બચવાનો કોઈ રસ્તો પણ નથી પરંતુ આપ તો તેમાંથી બિલકુલ મુક્ત છો જે રીતે ગંગાના જળમાં ઉભેલા હાથીને દાવાનળ તાપ આપી શકતો નથી બલકે તે તો શીતળતાનો જ અનુભવ કરે છે તે જ પ્રમાણે આપના આપણા ઉપર આ સંસારના તાપની કોઈ અસર દેખાતી નથી તો હે ભગવાન હે બ્રહ્મન આપની સંસારમાં કોઈના પણ પ્રતિ બિલકુલ આસક્તિ નથી આપ આપના જ શુદ્ધ સ્વરૂપમાં હંમેશા સ્થિત છો આપના નિર્વચનીય આનંદનું રહસ્ય શું છે એ આપ અમને કૃપા કરીને જણાવો એટલે આનંદમાં રહેવું ને એ કંઈ સહેલી વાત છે નહીં મહારાજે કીધું ગરડા મધ્યના છઠ્ઠા વચરાવમાં કે સદા આનંદમાં રહેવું પણ રહેવું બોલવું હેલું છે પણ રહેવું બહુ અઘરું છે શું કામ અઘરું છે કે આપણે દેહરૂપે વર્તીએ છીએ એટલે જો દેહ રૂપે ના વર્તીએ તો પછી આનંદમાં રહેવાય અને જ્યાં જે વાત થઈ હોય ન્યાય ન્યાય વાત મૂકી નવાય કામની હોય તો લવાય ઘરની વાત ઘરે રખાય ગાડીમાં બેઠા હોય એ વાત ગાડીમાં રખાય ધંધાની વાત ધંધામાં રખાય અને મંદિર આવ્યા હોય ત્યારે એ કાંઈ સંભાળાય નહીં તો સુખ મળે નહીં પછી ઘરે જમતા જમતા ધંધાની વાત કરો એટલે બૈરાની બુદ્ધિ કેટલી બધી હોય તમને જ્ઞાની બનાવી દે અને પછી તમને ઉપદેશ આપવા મળે ધંધો તમે કરતા હો પણ ઉપદેશ કોણ આપે હા એટલે પછી તમારે એ સાંભળવી પડે પછી પણ જો એને વાત જ ના કરી હોય તો એટલે એવું બધી વાત હોય એટલે અહીંયા એ બધા પ્રશ્ન કર્યા કે તમે આટલા બધા અવધૂત દિશામાં કઈ રીતે રહો છો એટલે મને એ તમે કૃપા કરીને તમારા આનંદનું રહસ્ય કહો એટલે આનંદનું રહસ્ય આપણે હવે ફરી કથામાં ભેગા થઈશું ત્યારે શ્રવણ કરીશું બરાબર સહજાનંદ સ્વામી મહારાજની જય श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिमाधवं केशवं कामदं कारणं श्रीस्वामिनारायणं नीलकण्ठं भजे सजानन्दस्वामी महाराजनि जय श्रीवर्तालविहारी श्रीहरिकृष्णमहाराजनि जय श्रीस्वामिनारायण